मातृशाला शिक्षण संकुलमां स्वागत छे विद्यार्थी मित्रों। प्रकरण बे पृथ्वीनो उद्भव अने उत्क्रांति जेनो भाग चार आज आपणे जोईशुं। एमां प्रथम छे सौर परिवार। तो सौर परिवार एटले के सूर्यमंडल आपणे ओळखीए छीए कि सूर्य अने तेनी आजूबाजू फरता ग्रहो उपग्रहो लघुग्रहो उल्काओ अने धूमकेतुओनुं मंडळ के जेनो अधिष्ठता सूर्य छे एटले के एनो बधानो अधिष्ठता सूर्य छे। सौर परिवार मां 8 ग्रहों उपरांत 173 करता वधु उपग्रहों छे। आश्रे 45,000 थी वधु लघु ग्रहों छे। धूमकेतुओ उल्काओ अने वगैरह ने संयुक्त करीने सौर परिवार के सूर्यमंडल कहेवामां आवे छे। एटले के ग्रहो उपग्रहो लघुग्रहो धूमकेतुओ उल्काओ वगैरह सौर परिवार सभ्यों छे। आकृति में तमे जोई शको छो कि सूर्य अने बीजा नव ग्रहो आपणे अत्यार सुधी में नव ग्रहो छे एवं भणता आव्या छे जाणता आव्या छे। पण एक जे ग्रह छे प्लूटो के जेने हवे ग्रह तरीके मानवामां आवतो नथी। तो हवे सौर परिवार में 8 ग्रहो छे। तो हवे आपणे सूर्य विषे माहिती मेळवीए कि सूर्य तो सौर परिवारनो वडो। सूर्य स्वयं प्रकाशित मध्यम कदनो तारो छे એટલે કે સૂર્ય પણ એક તારો જ છે જે મધ્યમ કદનો છે અને સ્વયં પ્રકાશિત કે એને પોતાનો પ્રકાશ છે કે જે બીજા કોઈ ગ્રહ કે તારાના પ્રકાશથી ચમકતો નથી એને પોતાનો જ પ્રકાશ છે। તેનો વ્યાસ 13,92,000 કિલોમીટર છે જે પૃથ્વીના વ્યાસ કરતાં 109 ગણો વધુ છે। વ્યાસ એટલે કે એની ગોળાઈ તો એ પૃથ્વી કરતાં 109 ગણી વધારે છે અને કેટલા કિલોમીટર તો 13,92,000। તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 28 ગણું વધારે છે એટલે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 28 ગણું વધારે એનું ગુરુત્વાકર્ષણ બળ છે। તે ખૂબ જ ગરમ વાયુપિંડ છે એટલે કે ખૂબ જ ગરમ ધગધગતો એક અંગારા જેવો વાયુપિંડ છે। તેની સપાટીનું તાપમાન 6,000 ડિગ્રી સેલ્સિયસ અને તેના કેન્દ્રનું તાપમાન આશરે 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ છે એટલે સપાટીનું તાપમાન એટલે કે જે એની ગોળ ફરતે સપાટી છે એનું તાપમાન 6,000 ડિગ્રી સેલ્સિયસ છે અને 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ એનું કેન્દ્રનું તાપમાન એટલે કે જે વચ્ચે વચનો જે ભાગ છે સૂર્યનો વચ્ચેનો ભાગ એનું તાપમાન 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ છે। પૃથ્વીના કેન્દ્ર ભાગમાં જે દબાણ અને ગરમી છે તેનાથી અનેક ગણું દબાણ અને તાપમાન સૂર્યના કેન્દ્રમાં છે એટલે કે સ્વાભાવિક રીતે આપણે જોયું કે સૂર્ય પૃથ્વીથી કેટલો મોટો છે કેટલો ગણું વધારે એનું જે વ્યાસ છે એ છે અને એનું તાપમાન પણ વધારે છે તો એના કારણે જ જોઈએ તો ગરમી પણ એની વધારે છે। કેન્દ્રમાં પણ ગરમી વધારે છે અને સપાટીની ગરમી પણ વધારે છે તેથી અહીં થતી નાભિકીય પ્રક્રિયામાં સૂર્ય દ્રવ્યના હાઇડ્રોજન પરમાણુઓનું એકીકરણ થતાં હિલિયમમાં રૂપાંતર થાય છે અને જેના થકી પ્રકાશ અને ગરમીરૂપી પ્રચંડ ઊર્જા પેદા થાય છે। 12,000 અબજ ટન કોલસો બાળવાથી જેટલી ઊર્જા મળે છે તેટલી ઊર્જા સૂર્યમાંથી પ્રતિ સેકન્ડે પેદા થાય છે એટલે કે 1 સેકન્ડમાં જેટલી ઊર્જા સૂર્યમાંથી પેદા થાય છે એટલી જો આપણે 12,000 અબજ ટન કોલસો બાળવામાં આવે ત્યારે આપણને એ ઊર્જા મળી શકે। આ ઊર્જા વિકિરણ રૂપે અંતરિક્ષમાં ફેલાય છે એટલે કે સૂર્યની જે આ ઊર્જા છે એ વિકિરણ રૂપે એટલે કિરણો સ્વરૂપે અંતરિક્ષમાં ફેલાય છે એટલે કે બીજા ગ્રહોમાં પ્રકાશ ફેંકાય છે એનું। સૂર્યની બાહ્ય સપાટી એટલે કે એના ફોટોસ્ફિયર દેખાતા કાળા ધાબાને સૂર્યકલંક કહે છે એટલે સૂર્ય સપાટી એટલે એની જે સપાટી છે એના ઉપર કાળા ધાબા દેખાય છે આપણને તો એ ધાબાને સૂર્યકલંકો કહેવામાં આવે છે જેને ઇંગ્લિશમાં સન સ્પોટ્સ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે ગ્રહો વિશે જોઈએ તો સૂર્યમંડળમાં કુલ 8 ગ્રહો છે। બુધ શુક્ર પૃથ્વી અને મંગળ એ પાર્થિવ ગ્રહ કહેવાય છે। સૂર્યમંડળમાં કુલ 8 ગ્રહો છે કયા કયા તો બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન તો આ 8 ગ્રહોમાં
બુધ શુક્ર પૃથ્વી અને મંગળ પાર્થિવ ગ્રહો કહેવામાં આવે છે, એટલે કે પૃથ્વીની નજીકના એરિયામાં જે છે એને પાર્થિવ ગ્રહ કહેવાય છે. અને જે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન એ જે ગ્રહ છે જે પૃથ્વીના ગ્રહની કક્ષાની બહાર આવેલા છે, તેથી તેને બાહ્ય ગ્રહો એટલે કે ઝોવિયન ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સૌર પરિવારના મહત્વના સભ્ય તરીકે, માનવના નિવાસ સ્થાન તરીકે પૃથ્વી વિશિષ્ટ ગ્રહ છે. પૃથ્વી વિશે જોઈએ આપણે તો અહીંયા સૌર પરિવારનો એક મહત્વનો સભ્ય છે અને એક વિશિષ્ટ ગ્રહ છે, કેમ કે તે માનવનું નિવાસ સ્થાન છે. એટલે કે બીજા કોઈ ગ્રહ ઉપર માનવ સૃષ્ટિ વિકસી નથી અને પૃથ્વી ઉપર જે માનવ વસવાટ કરે છે તેથી તેને નિવાસસ્થાન તરીકે, માનવના નિવાસસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. સૌર પરિવારમાં બુધ, શુક્ર પછી ત્રીજા સ્થાને પૃથ્વી આવે છે. એટલે કે સૂર્યમંડળમાં આપણે જોઈએ તો પૃથ્વીનો ક્રમ કયો છે? ત્રીજો. અને પહેલો કયો છે? બુધ અને શુક્ર, પછી ત્રીજો નંબર છે પૃથ્વીનો. તે સંપૂર્ણ ગોળ નથી, વિષુવવૃત્ત પર ફૂલેલી અને ધ્રુવો પાસે સહેજ ચપટી છે. એટલે કે સંપૂર્ણ ગોળ નથી, ઈંડા આકારની છે અને વિષુવવૃત્ત પર ફૂલેલી, એટલે કે જે વિષુવવૃત્તીય ધ્રુવો છે એટલે કે આડો પટ્ટામાં જોઈએ તો ફૂલેલી એટલે કે પોળી છે, અને ધ્રુવો પાસે એટલે કે જે ઊભા પટ્ટામાં જોઈએ આપણે તો એ સહેજ ચપટી છે. એટલે તેનો ધ્રુવીય વ્યાસ એટલે કે ઊભી જોઈએ આપણે તો એનો વ્યાસ જે છે એ 12,714 કિલોમીટર છે, અને વિષુવવૃત્તીય વ્યાસ જો છે તો 12,756 કિલોમીટર છે. એટલે આપણે જોઈ શકીએ કે એ બધી જગ્યાએ સરખી નથી, એટલે કે ગોળાકારમાં ઈંડા આકારની છે, થોડી લંબગોળ જેવી છે. પૃથ્વીને સૂર્યની આસપાસ પરિક્રમા કરતા 365 દિવસ અને 6 કલાક લાગે છે. એટલે આપણે જોઈએ તો 365 દિવસનું આપણે એક વર્ષ ગણીએ છીએ અને 6 કલાક એટલે કે જે આપણે જોયું હશે કે તમને ખ્યાલ હશે કે 4 વર્ષે એક લીપ યર આવે છે, તો એ લીપ યર જે છે એ જેના કારણે આજે 6 કલાક છે એ ત્યાં સેટ થાય છે. હવે પૃથ્વીને પોતાની ધરી આસપાસ એક ચક્કર પૂર્ણ કરતાં 23.9 કલાક લાગે છે. એટલે કે આપણે સામાન્ય રીતે 24 કલાક એને ગણતા હોઈએ છીએ, પણ જે ખરેખર સમય છે એ 23.9 કલાક છે. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર છે જ્યાં સજીવ સૃષ્ટિ નથી. એટલે કે પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ ચંદ્ર છે, એટલે કે કુદરતી ઉપગ્રહ એટલે કે જે માનવ સર્જિત નથી, કુદરતી જ છે, અને એ ચંદ્ર છે ત્યાં સજીવ સૃષ્ટિ નથી. કે ત્યાં આપણે જોયું કે આખા સૂર્યમંડળમાં ખાલી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં સજીવ સૃષ્ટિ છે. પૃથ્વી પરના વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન, અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન વગેરે છે. હવે પૃથ્વી પરના વાતાવરણમાં કયા કયા વાયુઓ મુખ્યત્વે છે? તો નાઇટ્રોજન અને ઓક્સિજન, અને અલ્પ માત્રામાં એટલે કે ઓછી માત્રામાં જે છે એ કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન, આ ત્રણ વાયુઓ છે વગેરે બીજા ઘણા વાયુઓ છે જે અલ્પ માત્રામાં એટલે કે ઓછી માત્રામાં, અને મુખ્યત્વે તો નાઇટ્રોજન અને ઓક્સિજન. પૃથ્વી પરનું વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ આપે છે, એટલે આ જે બધા વાયુઓ છે એના કારણે આપણે ઉલ્કાઓ સામે ટકી શકીએ છીએ. પૃથ્વી અને ઉલ્કાઓથી રક્ષણ આપે છે. સૂર્યની આસપાસ પૃથ્વીની પ્રદક્ષિણાથી ઋતુચક્ર અનુભવાય છે. આપણે જોયું સૂર્યમંડળમાં કે સૂર્યની આસપાસ બીજા બધા ગ્રહો છે એ ફરતા રહે છે, અને જે પૃથ્વીની પ્રદક્ષિણા એટલે કે જે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, તો એના કારણે આપણે ઋતુચક્ર એટલે કે જે ઋતુઓ બદલાય છે એનો અનુભવ કરી શકીએ છીએ. પૃથ્વી સપાટી પર 71% ભાગમાં જલાવરણ છે, એટલે 71% ભાગ જે પૃથ્વીનો છે એ પાણીથી સમાવિત છે, અને બીજી જે બાકી રહેલો ભાગ છે એ જમીન છે જેમાં પર્વતો, મેદાન વગેરે આવેલા છે. તો આ વિડીયોને અહીંયા સ્ટોપ કરીએ છીએ અને નવા વિડીયોમાં બિગ બેંગ અને તેના વિવિધ તબક્કા વિશે જોઈશું.